હવે હોળીનો તહેવાર નજીક છે તો ચાલો આજે આપણે મીઠી મીઠી સેવ બનાવીએ ખૂબ જ સરળ રીતે આ બનાવાતી સેવને આજે આપણે થોડી અલગ રીતે બનાવીશું જેથી ટેસ્ટ એકદમ ડબલ થઈ જાય તો ફ્રેન્ડ્સ જો તમે ક્યારે આ રીતે ના બનાવી હોય ને તો વિડીયો એકવાર જરૂરથી જોજો આ રીતે બનાવશો ને એટલે સેવ એકદમ ટેસ્ટી લાગશે તો સૌથી પહેલાં કોઈ એક વાટકી સેટ કરી લેવી એ વાટકી મુજબ જ બધું માપ લેવાનું છે હવે કઢાઈમાં બે વાટકી જેવું દૂધ ઉમેરીશું આ દૂધ ગરમ જ છે એટલે ફરી આપણે આ દૂધને ગરમ કરવાનું છે અને ઉકાળવાનું છે તો ધીરે ધીરે ઉકાળતા દૂધ છે ને એકદમ ઘટ થવા લાગશે અહીં મેં ભેંસનું દૂધ લીધું છે તમારી પાસે કોઈ પણ દૂધ હોય એ તમે લઈ શકો છો તો અહીં દૂધને ઉકળતા પાંચથી સાત મિનિટનો ટાઈમ લાગશે તો તમે અહીં જોઈ શકો છો એક ઉફાણો પણ આવી ગયો છે અને ધીરે ધીરે દૂધ ઉકળી રહ્યું છે દૂધ ઉકળતા આજુબાજુ જે મલાઈ ચોટી હોય ને એને પણ દૂધ સાથે મિક્સ કરતા જવાનું છે હવે ઘણું ખરું દૂધ ઉકળી ગયું છે તો અહીં આપણે બે ચમચી જેવી ફ્રેશ દૂધની મલાઈ ઉમેરી દઈશું જો ઘરમાં મલાઈ ના હોય તો સ્કીપ કરી શકો છો એકલા દૂધથી પણ સેવ સરસ બનશે આ સેવ આપણે ઘરમાં જ રહેલી વસ્તુમાંથી બનાવી રહ્યા છે એટલે કોઈ જ વસ્તુ તમારે બહાર લેવાની જરૂર નહીં પડે તો હવે દૂધ ઉકળીને ઘટ થઈ ગયું છે તો ગેસને બંધ કરી દઈશું હવે આપણે બીજી તૈયારીમાં સેવ લેવાની છે તો દરેક કરિયાણા સ્ટોર પર મળતી આવી તમારે સેવ લેવાની છે આ સેવ શેકેલી છે એટલે થોડી ઘણી જ આપણે શેકવાની રહેશે તો આટલી સેવમાંથી આપણે એક વાટકી જેવી સેવ લીધી છે સાથે અડધી વાટકી જેવો ગોળ લીધો છે અહીં આપણે ખાંડનો ઉપયોગ નહીં કરીએ દેશી ગોળનો ઉપયોગ કરીશું સાથે ડ્રાયફ્રૂટ્સ લીધા છે એમાં કાજુ અને દ્રાક્ષ લીધા છે તમે કોઈ પણ ડ્રાયફ્રુટનો ઉપયોગ કરી શકો છો હવે એક સોસપેનમાં આપણે એક વાટકી જેવું પાણી ઉમેરવાનું છે તો સોસપેનને ગેસ ઉપર રાખી પાણીને ગરમ થવા દઈશું પાણી ઉકળી જાય એટલે એમાં આપણે અડધી વાટકી ગોળને ઉમેરી દેવાનો છે જેથી ગોળનું પાણી થઈ જાય સાથે તમે જોઈ શકો છો દૂધ અહીં ઠરી ગયું છે અને તમે જોઈ શકો છો કેટલું ઘટ થયું છે દૂધનો અહીં માવો જ બની ગયો છે તો આવી રીતના તમે સેવમાં માવો ઉમેરશો ને તો સેવનો સ્વાદ ડબલ થઈ જશે અને એકદમ ટેસ્ટી લાગશે તમારા ઘરમાં મેટ પડ્યું હોય તો એ પણ નાખી શકાય હવે આપણે એક પેનને ગેસ ઉપર ગરમ કરીશું એમાં એક ચમચો જેવું ઘી ઉમેરી દઈશું અહીં આપણે સેવને શેકી લેવાની છે સેવ ઓલરેડી થોડી ઘણી શેકેલી છે પણ થોડી વધારે શેકીએ તો દેખાવ સરસ આવે તો હવે આપણે એક વાટકા જેવી સેવને ઉમેરી દીધી છે અને સેવને શેકી લઈશું સેવ લાંબી હોય તો નાના ટુકડામાં કાપી લઈશું હવે આપણે સેવને એકદમ સરસ રીતના શેકી લેવાની છે થોડો લાલ કલર થઈ જાય ત્યાં સુધી શેકીશું તો સેવને શેકતાં ત્રણથી ચાર મિનિટનો ટાઈમ લાગે છે અહીં ગેસની ફ્લેમ છે ને તમારે મીડિયમ ટુ લો રાખવાની એટલે ધીરે ધીરે શેકાઈને તો સેવનો કલર સરસ આવે છે સાથે આપણે કાજુ અને દ્રાક્ષને પણ ઉમેરી દઈશું એટલે સરસ રીતના શેકાઈ જાય તો વધારે બે મિનિટ શેકતા સેવનો કલર હવે સરસ આવી ગયો છે સાથે કાજુ અને દ્રાક્ષ પણ શેકાઈ ગયા છે હવે બીજા ગેસ ઉપર ગોળનું પાણી ઉકળી રહ્યું છે તો આ ગરમ પાણીને સેવમાં ઉમેરી દઈશું સેવમાં જ્યારે તમે ગરમ પાણી ઉમેરોને ત્યારે થોડું દૂર રહેવું નહીતર તમને છાંટા એના ઉડી શકે છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું અને સેવમાં ક્યારે ઠંડુ પાણી ના ઉમેરવું સેવમાં ગરમ જ પાણી ઉમેરવું તો હવે આપણે બધું જ પાણી ઉમેરી દીધું છે અને તરત જ સેવ આ પાણી એબ્ઝોર્બ કરવા લાગશે તમારે ખાંડનો ઉપયોગ કરવો હોય તો કરી શકાય પણ અહીં ગોળ વધારે સરસ લાગે છે એટલે અમે ગોળનો ઉપયોગ કર્યો છે હવે સાથે જે આપણે દૂધ ઉકાળીને રાખ્યું છે એ પણ ઉમેરી દઈશું તો ફ્રેન્ડ્સ હવે બધું આપણે સારી રીતના મિક્સ કરી લેવાનું છે અને બધું પાણી બળી જાય ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે તો તમે જોઈ શકો છો અહીં દૂધ કેટલું ઘટ થઈ ગયું છે એકદમ માવો બની ગયો છે તો જો તમે ક્યારેય આવી રીતના સેવ ના બનાવી હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ ટેસ્ટી લાગે છે ગરમ ગરમ સેવ ખાવ ને તો પણ એટલી સરસ લાગે છે અને ફ્રીઝમાં ઠંડી કરવા મૂકી દો અને પછી ખાવ ને તો પણ એટલી ટેસ્ટી લાગે છે તો હવે તમે અહીં જોઈ શકો છો સેવ છે એ ઘટ થવા લાગી છે એકદમ ક્રીમી ટેક્સચર આવી ગયું છે તો હવે આ સેવ અહીં તૈયાર થઈ ગઈ છે અહીં તમારે જેટલી ઢીલી રાખવી હોય એટલી તમે રાખી શકો છો તો હવે મેં ગેસને બંધ કરી દીધો છે અને હવે આ ગરમા ગરમ સેવને એક બાઉલમાં સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ જેને બનાવી એકદમ સરળ તો હોળીનો તહેવાર નજીક છે અને દરેક ગુજરાતી ઘરમાં કંઈકને કંઈક આવું મીઠું મીઠું તો બનવાનું જ છે તો તમે પણ આવી રીતે સેવ બનાવીને તમારા ફેમિલી ફ્રેન્ડ્સને જરૂરથી ખવડાવજો જો વિડીયો ગમ્યો હોય રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરજો સાથે અમારી ચેનલ કિચન સિરીઝને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે ત્યાં સુધી આવજો